لا حول ولا قوة إلا بالله العلي العظيم. حسبنا الله ونعم الوكيل، نعم المولى ونعم النصير. أعوذ بالله السميع العليم من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله. لقد جاءت رسل ربنا بالحق، والصلاة والسلام على سيد الكونين محبوب رب المشرقين والمغربين جد الحسن والحسين بالقاسم محمد. اللهم صل محمد على أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال الله الحكيم في كتاب الكريم، بسم الله الرحمن الرحيم: ولو أنزلنا هذا القرآن على جبل لرأيته خاشعا متصدعا من خشية الله. صلوات તમારો વખત વધારે ના લેતા અકબરભાઈ તો વાક્ય તારીફ ના ફૂલ બાંધી નાખ્યા છે. અમે જાહેરો કઈ નથી જાણતા. વાક્ય આલે મોહમ્મદ નો ઇલમ નો થી વાકિફ થાવ બહુ જીગર નું કામ છે. સલમાન જેવા મિજાજ કરે. લેકિન તમારા સમક્ષ બે થી ત્રણ શેર પડીશ. સરવરે શહીદા હઝરત ઇમામે હુસૈન સલવાતુલ્લાહ અલયહી વ સલ્લમ. બહુ મોકાથી આવી ગયા છો તમે. છોડ કર સારી દુનિયા કે સર મસ્તિયા, બસ તેરા મેં કદા ઢૂંઢતે ઢૂંઢતે, અરે સાકિયા તેરી મહેફિલ મેં હમ આ ગયે, બુએ ખાકે શફા સૂંઘતે સૂંઘતે. નાઓ તકદીર કી બહરે તદબીર મેં, ઉર જો ખેતા હુઆ પહોંચા કુરબે હુસૈન. નાઓ તકદીર કી બહરે તદબીર મેં, ઉર જો ખેતા હુઆ પહોંચા કુરબે હુસૈન. भर के ठंडी नफस दिल में कहने लगा, रह गए आज हम डूबते डूबते. सलवात पढ़े मोहम्मद वाले. बस आखिरी शेर ऊपर खास तवज्जो साहिब तुम्हारी, के हम मदीने गए सामरा भी गए, जब और फरासा गए. हम मदीना गए सामरा भी गए, काज मैनो जब और फरासा गए. पहुंचे जब करबला में तो दिल ने कहा, पहुंचे जब करबला में तो दिल ने कहा, खुल्द में आ गए घूमते घूमते. सलवात पढ़ दे. अकबर भाई जेवी रीते तारीफ करी गया थी, मगज में राखी नो ना सांभळजो. भले के एक નાના તાલીબ ઇલ્મ શીખવા વાળા સમજીનો મારી તકરીર. તમે હવે ગુજરાતી ભાષા ખબર છે, મારી ભાષા નથી ચોતારી છે. તમને કરવે સાહેબ આપણે શુદ્ધ ભાષા સંભળાવશે, એની માદરી ભાષા છે ને.
તો બસ ટૂંકમાં તમારા સમક્ષ અમુક વાત પેશ કરીશ. લેકિન એક વાત તરફ ખાસ તમે ધ્યાન રાખજો, એવું ના બને કે આપણી આખા વર્ષની અબાદત સુન્નતમાં છે હાલી જાય અને વાજિબ ના આપણે મફરૂઝ રહી જાય. એ હંમેશા ધ્યાન રાખજો. આખા મહિના આપણે અબાદત કર્યા છે તો એવી રીતે આપણે અબાદતનું માન રાખીએ કે સુન્નતના ચક્કરમાં આપણી વાજિબ ના ખોવાઈ જાય. પણ કાંઈ આગળ નથી દોસ્તો. તો હવે મને લાગે છે તમે તો વધારે મારા કરતા જાણો છો કે શું વાજિબ છે, શું મુસ્તહબ છે, સુન્નત છે. જો કે અખતમે કુરાનનો પ્રોગ્રામ છે એ મનાસબત છે. હું કુરાને હકીમની આયત પેશ કર્યા છું કે જેમાં ઇરશાદ થાય છે કે વલો અંઝલના હાઝલ કુરાન અલા જબલી. અલ્લાહ ફરમાવે છે કે અગર હું આ કુરાન પહાડ ઉપર નાઝિલ કરતો તો ખૌફે ખુદાથી આ પહાડનો ટુકડા ટુકડા સુરમા બની જતો. તો હવે અજબ વિચારવા જેવી વાત છે કે આ કુરાનમાં એટલી શક્તિ છે. અને હું તો જોઉં છું કે કુરાન લઈને માણસ ખોટી કસમ ખાઈ જાય છે, નથી ખાતા. આજે તો વાત વાત ઉપર કસમ છે, કુરાનની સમ ખાવું છું આ નથી કહ્યું. હાલાકી ઇસ્લામમાં સમ ખાવું છે, સાચી સમ પણ ખાવું છે મકરૂ છે, અને ખોટી સમ ખાવું તો હરામ છે. બસ એ જે બાપ દેવે છે અલ્લાહનું કે એ કસમ ખાય. અને કસમ બી હંમેશા એવી વસ્તુની ખાવામાં આવે છે કે જે બે આયબ હોય. જો અલ્લાહ જેટલી વસ્તુની કુરાનમાં કસમ ખાધી છે, મારે એક કસમ મને યાદ આવી ગઈ હમણાં હમણાં તલાવત કર્યા. લા ઉક્સિમુ બિહાઝલ બલદ વાન્ત હિલુન બિહાઝલ બલદ વવાલિદિહિ વમા વલદ. કે મારા નબી તમારા શહેરે મક્કાની કસમ, અને એ મારા નબી એ મારા હબીબ જે મક્કા કે ગલીઓમાં તમે ચાલો છો પરો છો આ ગલીઓની કસમ. જો મહબૂબ જયારે કોઈ ના કોઈ થઈ જાય ને ત્યારે એક એક અદાની ઇન્સાન કસમ ખાઈ શકે છે. હવે પૈગંબર જ્યાં જે રસ્તા ઉપર ચાલે છે આ રસ્તાની અલ્લાહ કસમ. લેકિન એક કસમ જે અલ્લાહ ખાધા છે વવાલદિહિ વમા વલદ. અને એક બાપની કસમ અને એક દીકરાની કસમ. તો હવે આ કોણ શખ્સિયત છે કે જેની અલ્લાહ કસમ ખાય છે? કોણ બાપ છે મક્કા શહેરમાં અને કોણ એના દીકરા છે જેની અલ્લાહ કસમ ખાય છે? તો પૂરી તારીખ મુસલમાનોની તલાશ કરી લેજો. સિવાય હઝરતે અબુ તાલિબ અને અલી મુર્તદાને કોઈ બાપ અને દીકરા તમે ના મળશે. મુસલમાનની નજરમાં ભલે અબુ તાલિબ કાફિર હોય, મગર અલ્લાહની નજરમાં આઝાદ એવી મુકદ્દસ છે કે કસમ ખાવાની લાયક. ના એવું કઈ થાય તો છેલ્લી સૂરો પડી લેજો કુરાનની. યુવસ્વ સુફી સધુરી નાસ મેના જિન્નતે વન્નાસ. જો ભાઈઓ વાત આવી ગઈ, ખુશુસન મારા જવાન ભાઈઓ ખાસ તવજ્જો દે અમારે બચ્ચાઓ. મને યાદ છે કે મુસ્તફા જાફર જયારે સેમ્પલમાં આવ્યા હતા તો આયેલા ગયા છે ને અમારા ઓલમાએ કરામ યા ભૈસા છે, એ લોકોને બી આ રિવાયત ખબર છે કે રમઝાન મુબારકમાં ખુદાબંદે આલમ શૈતાનનો જકડાઈ જાય છે ને. ભાઈ બોલતા કેમ નથી અમારે જવાનું? તો બોલો ભાઈ, એ ખાસ તમારા માટે છે ને. તો શૈતાન છે પુરાઈ ગયા છે. તો દોસ્તો હર મહિનામાં અગિયાર મહિનામાં અમારાથી કોઈ ગુના થાય છે તો ઇલ્ઝામ કેના ઉપર મૂકે છે? ઓલો કમબખત મલઉન શૈતાન અમોને ગુમરાહ કરી નાખ્યો. તો ભાઈ રજબ શાબાન સવાલ જુકાર ઝિલહજ મહરમ સફર રબી રવ્વલ રબી સાની જમાદી રવ્વલ જમાદી સાની આ અગિયાર મહિના તો શૈતાન ગુમરાહ કરી નાખે છે આપણને. મગર દરેક દિલ ઉપર છાતી ઉપર હાથ રાખેલો ઇન્સાફની નિયતથી બતાવજો
તમે યકીન છે કે માહે મુબારક રમઝાનમાં શૈતાનનો ખુદા વંદે આલમ જકડી નાખે છે તો અગર આ મહિનામાં અમે ગુમરાહ થઈએ છીએ તો કોણ આપણાને ગુમરાહ કરે છે? એ જોવા જેવું છે. રમઝાનમાં આપણા તો ગુમરાહ થાય છે ને, તો હવે શૈતાન તો બંધ છે ભાઈ. તો શું કામ તમે આપણા ગુનાઓનો સર માંડો છો ભાઈ? અને આપણા હરેકનો અંદર, શરીરનો અંદર એક અઝીમ શૈતાન છે પૈસા, એનાથી તમે ખબરદાર રહેજો. ઓલા વધારે ઓછો ખતરનાક છે. આ શરીરનો અંદર જે શૈતાન છે, જેનો આપણે નફ્સનો નામથી યાદ કરીએ છીએ, નફ્સ અમારા, જેના માટે કુરાન કહે છે વમા અબરઉ નફ્સી ઇન નફ્સ લઅમ્મારતુમ બિસુ ઇલ્લા મા રહમ રબ્બી ઇન રબ્બી લગફુરુર રહીમ. આજે શૈતાન આપણા અંદર છે ને, એનાથી કોઈ ના બચી શકે સિવાય આ લોકોને જેના ઉપર ખાસ ખુદાના કર્મ થાય. મારે અલ્હમ્દુલિલ્લાહ કે અમારા ઉપર તો અલ્લાહ એટલા અઝીમ કર્મ કર્યા છે કે ભાઈ એવી વસ્તુ અમને દઈ દીધા છે કે અગર એનો સહી તરીકેથી આપણે સાચીનો રાખશું તો ઇન્શાઅલ્લાહ ના આ નફ્સ શૈતાન એના ફરેબમાં આવશું ને ઓલા શૈતાન મલૂનનો ફરેબમાં આવશું. અને આ બે વસ્તુ ખબર છે, આ જેનો પ્રોગ્રામ આપણે કરીએ છીએ એક વસ્તુ આ છે કુરાન હકીમ, અને બીજી વસ્તુ મહબ્બતે અહલે બૈત. મા ઇન તમસ્સકતુમ લન તઝિલ્લુ બાદી હત્તા યરદા અલૈયલ હૌદ. ક્યાં ગેરંટી પેગંબર દીધા છે કે અગર કુરાન ને અહલે બૈત નો સાથે રાખશો તો હૌઝે કૌસર સુધી તમે ફૂકી જાશો, ગુમરાહ ના થશો. મગર મસલા શું છે? એમાંથી સવાલ કરવામાં કે મોલા શું કામ અમારી દુઆઓ કબૂલ નતા દીધી? એમાં એક વાત એવી મોલા ફરમાવ્યા હતા કે અમે કુરાન, તમે કુરાન તો પઢો છો મગર એના ઉપર અમલ નથી કરતા. દર ગુરુવાર નો યાસીનમાં સાંભળીએ છીએ, ઓલા પડવા વાળા પડવે છે અલમ આ હરદેલે કુંભ્યા બધી આજમાન લાતા બધું શૈતાન એમના ઉલકુમાં જોઉં મોબીન કે આ ભૂલો દુશ્મન છે કોણ નથી જાણતા, તો બી એના ફરિયાદથી તમે નથી બચતા. કુરાન ફકત રમઝાન મુબારકમાં પડવાની ચોપડી આપણા પાસે બની ગઈ છે. જો હું નથી કહેતો કે બધા એવા છે, અમુક ભાઈઓ છે એની આદત છે, હું કહું છું ભાઈ વધારે નહીં, બે ચાર આયત જ પડી લો દરરોજ, ના પણ જો એક રૂપું નથી, કોઈ દિવસ તૌફીક નથી. એનો બાકાયદા કાપડમાં વીંટીનો બુલંદ જગા ઉપર, ઊંચી જગા ઉપર રાખજો ભાઈ. આ બી એક ફરેબ છે, આ ફરેબમાં ના ફસાજો તમે. આ ઇસ્લામ દુશ્મન જે લોકો છે એ લોકોના ફરેબ છે, બહકાવા છે કે કુરાનનો અબાદ કાપડમાં વીંટીનો બુલંદ જગા ઉપર રાખજો, એટલે કે બહુ બુલંદ કિતાબ છે. મુસલમાન શું તમે જ્યાં ફરેબમાં આવી લોકો ઓલા જો હા ઇસ્લામના માનવા વાળા નથી, મગર આ લોકો અમારી કુરાનનો એટલી ઇજ્જત રાખે છે, કહે છે બુલંદ જગા ઉપર રાખજો. દોસ્તો તમે તો એમ સમજ્યા કે આ લોકો બહુ એહતરામ કિતાબ ખુદાનો કરે છે કે બુલંદી ઉપર રખાવે છે. તમે ઉડાનમાં ઉતરીને જોયા કે સુકામ બુલંદી ઉપર તમારાથી રખાવે છે કે કાપડના વીંટીનો બુલંદી ઉપર રાખજો, એનો એહતરામ કરજો, એનાથી ઉપર તમે ના થાજો. દોસ્તો એ બુલંદી ઉપર એટલે રખાવી દેવે છે, એટલા બુલંદી ઉપર રાખી દો કે તમારો હાથ જ ના પૂકી શકે, ન કોઈ દિવસ ઉપાડો ન પડો ને એનો ઉપર અમલ કરો, ન દુનિયા તમારી સુધરે ને આખરતમાં તમે કામયાબ થાઓ. સલવાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર.